नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय हिंदी अने द्वितीय सत्र बीजा सेमेस्टरनी अंदर पाठ 6 न्याय ए विषे आपणे अर्धा पाठनी समजूती वीडियो 1 अने वीडियो 2 आ बन्ने वीडियोमां जोई। तो आजे आपणे वीडियो 3 नी अंदर फरीथी जे बाकी रही गयेल पाठ छे एमनी समजूती मेळवानी छे के अली ख्वाजा અને એમના મિત્ર વાજિદ વચ્ચે ઝઘડો થાય છે સોના મહોર માટે કે તેલના ઘડામાં છુપાવેલી હતી એ સોના મહોર અલી ખ્વાજાને મળતી નથી એટલે વાજિદે લઈ લીધેલી છે એવું અલી ખ્વાજાનું કહેવું છે પરંતુ એની પાસે સબૂત નહોતા એટલે કાઝીની અદાલતમાં જાય છે પરંતુ પાક્કા સબૂત વગર એમને ન્યાય મળતો નથી તો ન્યાય મેળવવા માટે એ બગદાદના ખલીફા પાસે જાય છે તો ખલીફા એને એક સપ્તાહ કા સમય દેતા હે સુનવાઈ કે લિયે કે એક સપ્તાહ કે બાદ આપ દોનો આના તબ તક ઇસ મામલે પર મે કુછ વિચાર કર સકું તો એસા કહે ખલીફાને એક સપ્તાહ કા સમય લે લિયા અબ આગે દેખતે હે ક્યા હોતા હે ખલીફા એક દિન अपना भेष बदल कर शहर में घूम रहे थे। खलीफा हता जे उत्तराधिकारी राजा ना उत्तराधिकारी हता पैगंबर ना। ए खलीफा एक दिवस भेष एटले पोतानो वेश पहनावा वो बदल कर शहर में घूम रहे थे। पोतानो वेश बदली ने शहर में फरी रहिया हता। तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा। त्यारे तेमणे केटलाक छोकराओने न्यायालयनी रमत रमता जोया। ए न्यायालयनी रमत रमता हसे अने खलीफाए जोवा नीकळे छे पोतानो वेश बदलीने। एटले वक्ते ए आवुं कंईक जोवे छे। वह छीप कर उनका खेल देखने लगे। तेओ છુપાઈને તે છોકરાઓનો ખેલ જોવા લાગ્યા। ઉન્હે લગા કે જો લડકા ન્યાયાધીશ બના હે બડા સમજદાર હે। તેમણે લાગ્યું કે જે છોકરો ન્યાયાધીશ બન્યો છે તે ખૂબ જ સમજુ છે, સમજદાર છે। વહ જિસ તરહ ન્યાય કર રહા હે બિલકુલ ઠીક હે, બિલકુલ ठीक है कि ए छोकरो जे रीते न्याय करी रह्यो छे, रमतनी अंदर जेम न्याय आपी रह्यो छे बीजा छोकराओने, तो ए बिल्कुल योग्य हतो, बराबर हतो। इसलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा। एटले तेमणे ते छोकराने पोतानी पासे बुलाव्यो अने तेमनुं नाम पूछ्यो। लड़के ने कहा मेरा नाम हसन है। छोकराए कह्यु के मारू नाम हसन छे। खलीफा ने कहा मैंने तुम्हारा खेल देखा, तुम बहुत समझदार हो, मैं तमारी रमत जोई छे, आ रमतनी अंदर तू खूबज समझू छे, समझदार लाग्यो मने, कल हमारे दरबार में आना, काले अमारा दरबार में आवजे। अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा, वाजिद और हसन उपस्थित हुए। अगले दिन बीजा दिवसे खलीफाना दरबारनी अंदर आ त्रणेय जणा हाजर थया। अली ख्वाजा, वाजिद अने हसन ए लोको हाजर थया। खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है। खलीफा हवे आ केस हसन ने सौंपे छे के आमांथी न्याय अपावानो छे, जे साचा छे, जे सत्य छे एने न्याय अपावो छे सत्य ने। तो हवे तुम इन दोनों के झगड़े का किस्सा सुनो, એટલે તું આ બંનેના ઝઘડાની વાત સાંભળ, તું આ બંનેના
ઝઘડાની વાત સાંભળ. અને પછી શું કહે છે કે બતાવો કે ઇનમેં સે કોણ સચ બોલ રહા હે. બંનેનો ઝઘડો સાંભળી અને કહે કે આમાંથી કોણ સાચું બોલી રહ્યું છે. હસન ને દોનો કી બાતે ધ્યાન સે સુની. ફિર ઉસને દોનો દો તેલીઓ કો બુલવાયા. હવે હસન શું કરે છે તો કે બંનેની વાત ધ્યાનથી સાંભળે છે. અલી ખ્વાજાની અને વાજિદની બંનેની વાત ધ્યાનથી સાંભળે છે અને પછી તેણે બે તેલીઓને દરબારમાં બોલાવ્યા. તેલી એટલે તેલ નિકાલને વાલા, ઘાંચી, જે તેલ તલમાંથી, મગફળીમાંથી, કપાસમાંથી આ બધામાંથી તેલ કાઢે છે, તો એ તેલ નિકાલને વાલે દો તેલીઓ કો બુલાયા. થોડી દેર મેં દો તેલી આ ગઈ, થોડી વારમાં બે તેલી આવી ગયા. હસને ઉસે કહા, આપ ઇસ ઝઘડે કે તેલ કી જાંચ કીજી, ઇસ ઘડે કે તેલ કી જાંચ કીજી. શું કહે છે હસન કે આપ ઇસ ઘડે કે તેલ કી જાંચ કીજી ઓર બતાઈએ, ઇસ ઘડે મેં તેલ કિતના પુરાના હે. તમે આ ઘડાનું અંદર જે તેલ છે એની પરીક્ષા કરો અને બતાવો કે આ ઘડામાં તેલ કેટલું જૂનું છે, તેલ કેટલું જૂનું છે. દોનો તેલીઓને બારી સે બારી બારી સે તેલ કો દેખા સુંઘા ઓર ચખા. બંને તેલીઓએ બારી બારી સે એટલે વારા ફરતી તેલને જોયું, પછી એને સૂંઘ્યું અને ચાખ્યું. એટલે એ કહી શકે કે તેલ કેટલું જૂનું છે. પછી શું થાય છે તો કે ફેર અપના નિર્ણય દિયા. પછી પોતાનો નિર્ણય આપ્યો. શું આપ્યો તો કે ઘડે કા તેલ દો મહિને પુરાના લગતા હે, ઇસે જ્યાદા નહીં. વે બોલે એટલે બંને તેલીઓ કહે છે કે આ ઘડાનું તેલ બે મહિના કરતાં વધારે જૂનું નથી. આ ઘડાની અંદર જે તેલ છે એ બે મહિના જૂનું જ ભરેલું છે, એનાથી વધારે નથી. તેલીઓ કી બાત સુનકર વાજિદ તો ગભરા ગયા. તેલીઓની વાત સાંભળી વાજિદ તો ગભરાઈ ગયો. એને ડર લાગવા માંડ્યો કે બે મહિના પહેલાનું જ છે. હવે તો હું પકડાઈ જઈશ, મારું જૂઠ છે સામે આવી જશે, આવો એને ડર લાગે છે. અલી ખ્વાજા ખુશ હોકર બોલ પડા, હજુર મેં તો 6 મહિને પહેલે મક્કા કી યાત્રા કરને ગયા થા. અલી ખ્વાજા ખુશ થઈ જાય છે અને બોલી ઉઠે છે. શું કહે છે કે હજુર હું તો 6 મહિના પહેલાં મક્કાની યાત્રા કરવા ગયો હતો. જો આ ઘડો ખુલ્યો જ ન હોય તો એમાંથી 6 મહિના પુરાનું તેલ જૂનું તેલ, 6 મહિના જૂનું તેલ નીકળવું જોઈએ, પણ આ તેલ તો 2 મહિનાથી વધારે જૂનું નથી. એટલા માટે ખુશ થઈ જાય છે અને કહે છે કે હું તો 6 મહિના પહેલા મક્કાની યાત્રા કરવા ગયો હતો. તભી મેને તેલ ખરીદા થા, ત્યારે મેં તેલ ખરીદ્યું હતું. તેલીઓ ઓર અલી ખ્વાજા કી બાત સુનકર સબકો વાસ્તવિકતા કા જ્ઞાન હો ગયા. તેલીઓ અને અલી ખ્વાજાની વાત સાંભળીને સૌને વાસ્તવિકતાનું જ્ઞાન થઈ ગયું. વાસ્તવિકતા યાની કે અસલિયત, અસલિયત ક્યા હે વો સબકો પતા ચલ ગયા. ખલીફા કો ન્યાય કે લીએ સબૂત મિલ ગયા. ખલીફાને ન્યાય કરવાનો હતો તો ન્યાય કરવા માટે પુરાવો પણ મળી ગયો. સબૂત યાને કે પ્રમાણ, તો ઉસે પ્રમાણ પુરાવો પણ મળી ગયો, એના ઉપરથી એ ન્યાય પણ કરી શકે છે.
सारी रीते। खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरे निकाली है। खलीफाए हसन ने धन्यवाद आपिया अने वाजिद ने कहियो के आपे तमे अली ख्वाजा ना घड़ा माथी तेल अने सोना मोहर बन्ने काढ़ी लीधा छे, एटले नवू तेल पाछु उमेरी पण दीधु छे अने सोना मोहरो एमा नांखी नथी, ए तमे चोरी छुपी थी लई लीधी छे। आप उन्हें वापिस कीजिए और चोरी और विश्वासघात के लिए अपराध की सजा भुगतिए। तमे ए मोहर एमने पाछी आपो, ते आप तेमने पाछी आपी दो अने चोरी अने विश्वासघात जे कर्यो छे, विश्वासघात एटले कि धोखा, तमे चोरी पण करी छे અને તમારા મિત્રની સાથે વિશ્વાસઘાત પણ કરેલો છે તો અપરાધ કી સજા ભુગતીએ, તમે જે અપરાધ કર્યો છે એની સજા પણ હવે તમે જ ભોગવો। ખલીફાને હસન કો બહુ સારા પુરસ્કાર દિયા, ખલીફાએ હસનને પણ પુરસ્કાર આપ્યો, ઇનામ આપ્યું। ખલીફા કે દરબાર મે ઉપસ્થિત સભી લોગોને હસન કી સૂઝબૂઝ और न्याय की भूरी भूरी प्रशंसा की। खलीफा ना दरबार में हाजर सब लोगों हसन नी सूझबूझ यानी कि समझण समझदारी और न्याय एने जे सत्य माटे न्याय करेलो छे एनी भूरी भूरी यानी कि बहुत 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 प्रशंसा की, तारीफ की। દરબારની અંદર ઉપસ્થિત બધા લોકોએ હસનની સમજદારીના એમને જે રીતે સાચો ન્યાય કરેલો હતો એ ન્યાયના લોકોએ ખૂબ ખૂબ વખાણ કર્યા, ખૂબ ખૂબ પ્રશંસા કરી। તો આ સરસ મજાનો આવો ન્યાય પાઠ આપણે જોયો વિદ્યાર્થી મિત્રો ત્રણ વિડીયોની અંદર। હવે આ જ વિડીયોમાંથી જોઈ અને તમારે આ પાઠ સરસ મજાનો સમજવાનો છે કે હસન કઈ રીતે અલી ખ્વાજાને ન્યાય અપાવે છે અને અંતે સત્યનો જ જય થાય છે, જે સત્ય હકીકત છે સામે આવે છે અને વાજિદને જે ચોરી અને વિશ્વાસઘાત કરેલો હતો એની સજા પણ એ ભોગવે છે। તો આ સરસ મજાના પાઠમાંથી આપણે એ વસ્તુ પણ શીખવાની છે કે ક્યારે ચોરી ન કરવી જોઈએ, આપણા મિત્ર સાથે વિશ્વાસઘાત ન કરવો જોઈએ અને હંમેશા સત્ય જ બોલવું જોઈએ। તો આ સરસ મજાનો પાઠ વિડીયોમાંથી જોઈ તમારે પણ શીખવાનું છે। ચાલો નમસ્કાર।